नमस्कार, वाइब्रेंट लाइन न्यूज માં હું હેમાલી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાતવી સાદા મુખ્ય સમાચારમાં કોરોનાની બીજી ઘાતક લહેર બાદ સંભવિત ત્રીજી લહેરથી બચવા આજે મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ દ્વારા દરેક ફિલ્ડના નિષ્ણાત ડોક્ટરોની બેઠક યોજાઈ હતી, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સ્ટેટ કોઓર્ડિનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો પડકાર ઓછો કરવા વેક્સિનેશન અને તમામ એસઓપીનું પાલન જરૂરી રહેશે। સાથે જ એમણે હર્ડ ઇમ્યુનિટી તરફ ના જઈએ ત્યાં સુધી નિયમોનું પાલન કરવું પડશે। તેમજ એમડી ફિઝિશિયન ડોક્ટર ઉમેન્દ્ર ધ્રુવે જણાવ્યું કે બીજી લહેરમાં દર્દીઓને લાવવા લઈ જવા માટે એમ્બ્યુલન્સની તકલીફો પડતી હતી, એટલે ત્રીજી લહેર પહેલા એમ્બ્યુલન્સ ઉપરાંત ટેક્સીઓ કે બસ સિટી કોઈ પણ પ્રકારના ઉપયોગ વગર પડી રહે છે। તેવા વાહનોનો ઉપયોગ કરી શકાય તેવી તૈયારી રાખવી પડશે। ત્યારે ડોક્ટર્સ દ્વારા એવું માનવામાં આવ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે, જો કે ઘણા પીડિયાટ્રિશિયન આ વાત નકારી રહ્યા છે। છતાં તેની તૈયારીના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવું પડશે, સાથે હોસ્પિટલમાં બાળકો માટેના વોર્ડ અને તેમાં એક પેરેન્ટ્સ રહી શકે તેવી વ્યવસ્થા બનાવવી પડશે। જો ત્રીજી વેવમાં બાળકો સંક્રમિત થવાના ચાન્સીસ હોય તો તેવા બાળકોના માતા પિતાએ વેક્સિન લઈ લેવી જોઈએ। બધા વેક્સિનેશન થશે તો જ બધાને ફાયદો થશે, એટલું વધુ ને વધુ લોકોને વેક્સિનેશન લેવા માટે પ્રેરવા પડશે। માસ્ક અને વેક્સિનેશન બંને એટલા જ મહત્વના છે। આઈએમએના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ગાર્ગી પટેલે જણાવ્યું કે ત્રીજી વેવ આવશે તેવી શક્યતા છે, પણ માત્ર બાળકો જ સંક્રમિત થાય એ શક્યતા હાલ અમે નકારીએ છીએ। કોઈ સંશોધન એવું નથી કહેતું કે હવે બાળકોમાં મોટી સંખ્યામાં સંક્રમણ થશે। બાળકોમાં વધુ અસર નથી જોવા મળતી, કેમ કે બાળકોમાં ઇમ્યુનિટી સારી પહેલેથી જ હોય છે। 10-17 વર્ષના બાળકો પણ થોડા સમય પહેલા એક અભ્યાસ થયો જેમાં 10% સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે। જોકે તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે એટલે ડરવાની જરૂર નથી। સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ત્રીજા વેવની શક્યતાને જોતા તૈયારીઓ શરૂ કરાઈ છે। સિવિલ હોસ્પિટલમાં 246 બેડ બાળકો માટે તૈયાર છે, 60 NICU બેડ તૈયાર છે। સમાચાર 27 આટલું જ। વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ। નિર્ભય સત્ય, જનતાનો અવાજ।